સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. હાય સપના, હવે તને શું થઈ ગયું? મને શું થવાનું? તો પછી બે દિવસથી હોસ્પિટલ કેમ નથી આવતી? તે જ તો કહ્યું હતું, હોસ્પિટલ આવવાનું બંધ કરી દે તો બધા સમજી જશે. અરે આખું કુટુંબ તારા નામની માળા જપે છે, સપના સપના સપના. બધા ચિંતામાં પડી ગયા છે કે એમના લાડકા વહુને થયું શું છે. રચના પ્લીઝ, હું કોઈ વવરાણી નથી. અરે તારા દાદી સાસુ તો સાવ રેસલેસ થઈ ગયા છે. મને પણ એકવાર લાગ્યું ખરું કે તારે પહેલા જ દિવસે કહી દેવું જોઈતું હતું કે તમે જે સપના ધારો છો એ હું નથી. તે જ તો પડતામાં ઘી હોમ્યું હતું. સોરી યાર, આ બે દિવસથી એ બધાનો તારા પ્રત્યેનો પ્રેમ જોઈને મને પણ એવું લાગે છે કે પહેલા દિવસે તું કેમ ના નહોતી પાડી શકી, કેમ એમને ચોખવટ નહોતી કરી શકી. અરે બધા વહુ ઘેલા થઈ ગયા છે, સપના ઘેલા થઈ ગયા છે બધા. રચના હવે હું શું કરું? આમ જોવા જઈએ તો કઈ કરાય એવું છે જ નહીં. એટલે તને વહુરાણી માની લીધી છે ને, તો જ જાય. શું બેવકૂફ જેવી વાતો કર્યા કરે છે. તારો પેલો કાકો વિજય ભાનમાં આવશે ત્યારે અને એની સપના આવીને ઊભી રહી જશે ત્યારે બોલ્યા મોટા હો જાય. અરે મારા સપના કાકી આવવાના હોત તો અત્યાર સુધીમાં આવી ગયા હોત. ને રહ્યા વિજય કાકા, જો વિજય કાકા ભાનમાં આવી જાય ને તને હા કહી દે તો? પણ મારી બી કઈ મરજી જેવું હોય કે નહીં? પણ તને તો વિજયભાઈ ગમે જ છે ને. હા પણ સમીર, ઓ માય ગોડ, તારું ચસકી તો નથી ગયું ને? અચ્છા, એટલે રાણી સાહેબ બે દિવસથી હોસ્પિટલ નથી આવતા. રાણી, લાલની રાણી. સપના, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? તો શું બોલે છે એનું ભાન છે તને? લો આવી ગયા. તમે અહીંયા શું કરી રહ્યા છો? કેમ અમારાથી ના આવે અહીંયા? ના ના, ના આવે એવું નથી, પણ વિજય ભાનમાં આવી ગયો છે. શું શું વાત કરો છો? અરે હા સાચી, એટલે તો તમને લોકોને લેવા આવ્યો છું. ચાલો જલ્દી કરો, જલ્દી કરો. ચાલ સપના જલ્દી કર, તું જા, હું કપડા બદલીને આવું છું. તો ઠીક છે. તમે અહીંયા શું ઉભા છો? રચનાને લઈને જલ્દી હોસ્પિટલ પહોંચો. કેમ તો નહીં આવે? મારું ત્યાં હવે શું કામ છે? અરે એમ કેમ ચાલે? ના, હું નહીં આવું. કમાલ છે, વિજય ભાનમાં આવી ગયો એ વાતનો તને આનંદ નથી થઈ રહ્યો? કેમ નહીં, આઈ એમ રિયલી હેપી. રિયલી? તારા ચહેરા પર તો એવું દેખાતું તો નથી મને. હું હવે ત્યાં શું મોડું લઈને આવું? મોડું કેમ? તો કોઈ ગુનો કર્યો છે? બધાને ખબર પડી જશે કે હું વિજયની સપના નહીં, કોઈ બીજી જ સપના છું. ઓલરાઈટ, જો એ જ પ્રોબ્લેમ હોય તો તારું ટેન્શન હમણાં દૂર કરી નાખું. લિસન, વિજયની કોઈ સપના હતી જ નહીં. રિયલી? અરે તો મેં ગપ્પું મારેલું. અરે બધા એની પાછળ પડી ગયા હતા, લગ્ન કર લગ્ન કર, એટલે મેં ખોટું ગપ્પું મારી બેઠો કે ભાઈ એને કોઈ સપના નામની છોકરી સાથે પ્રેમ છે અને મારા ઘરવાળા બધા હરક ગયેલા છે ને, ઉત્સાહ આવીને હુકમ છોડી બેઠા કે હમણાં ને હમણાં આજે ને આજે સપનાને લઈ આવો. સપનાને લાવે ક્યાં? એ સપના હોય તો લાવે ને. હવે તો સાંજના વિજય ઘરે પાછો જાય, બધી ચોખવટ કરે, એની પહેલા તો એને એક્સિડન્ટ થઈ ગયો. રેસ્ટ ઇઝ હિસ્ટરી. પણ તો વધારે મુશ્કેલી થઈ ગઈ ને સમીર. એટલે શેની શેની મુશ્કેલી? વિજય મને ઓળખવાની જ ના પાડી દે તો? તો સિમ્પલ કહી દેવાનું કે ઘર નહીં, તમારા બધા લોકોની લાગણી સાચવવા માટે મેં ખોટો ડોળ કર્યો હતો. ના સમીર, હું નહીં આવું. સપના, તું ખરેખર વિજયને ચાહે છે કે માત્ર તને ગમે છે? સમીર, હું
છું અંદર. જે પણ એને જલ્દી રવાના કર. કેમ સપના, ઘરમાં આવવાનું પણ નહીં કેમ? ને નહીં દાદાજી, આવો ને, બેસો ને. દાદીમા સંભાળી, આવો. અરે ભાઈ, તું બે દિવસથી હોસ્પિટલમાં દેખાય નહીં એટલે ચંદન ગૌરીને ચિંતા પેઢી, એટલે અમારે અહીં આવવું પડ્યું. દાદીમા, ત્રણ દાદરા ચડીને આવતું હશે તમારાથી? અરે બેટા, મારો શ્વાસ તો હેઠો બેસવા દે, હું પાણી લઈ આવું. બેટા, તું બે દિવસથી હોસ્પિટલમાં કેમ દેખાતી નથી? અને એમ કે વિજય ભાનમાં આવી ગયા હશે. અરે તો ભાનમાં આવવાનો હશે ત્યારે આવશે, પણ અમે તો બે દિવસથી બેભાન થઈ ગયા હતા ને. એટલે? અરે વિજય હજી સુધી ભાનમાં નથી આવ્યા? ના બેટા, હવે તો મારી ધીરજ એ ખૂટવા આવી છે. વોટ અ લાયર. એટલે અમે જુઠ્ઠા છીએ? નહીં દાદાજી, તમને નથી કહેતી, આ તો સમીરે મને કેવડાવ્યું હતું કે વિજય ભાનમાં આવી ગયા છે. એટલે તો તારે ખાસ આવવું જોઈએ. હા બેટા, દોડતા આવવું જોઈએ. ના, મને એમ કે વિજય ભાનમાં આવશે અને મને, હા તને ન જુએ તો પાછો બેભાન થઈ જાય ને, બરોબર ને? શું ગમે તેમ બોલે રાખો છો. સપના બેટા, તને ખોટું તો નથી લાગ્યું ને? ના દાદી, મને જરાય ખોટું નથી લાગ્યું. અરે ભાઈ, બે દિવસથી તું આવી નહીં એટલે તારી દાદી બેબાકડી થઈ ગઈ. બસ કયા કરે, મને સપના પાસે લઈ જાઓ, સપના પાસે લઈ જાઓ. પણ ડોક્ટરે ત્રણ પગથિયા ચડવાની ના પાડી છે, ત્રણ દાદરા ચડીને આવી. બોલ. આઈ એમ સોરી દાદીમા, પણ આવું કરાતું હશે, મને બોલાવી લેવી જોઈએ ને. અમસ્તી ત્રણ પગથિયા ચડીને નથી આવ્યો, વાણિયાની દીકરી છું. જો બેટા, આ દેવા આવી છું. આઈ એમ સોરી દાદી. કેમ બેટા, શું કર્યું તમે? કેમ? અરે આપણે લાગણી રાખીએ, લાગણી વેડા ન દેખાઈએ, કોઈના પર વાલ વરસાવીએ, વેવલા ન થઈએ, ભલે આપણે પ્રેમ કરીએ પાંગળા ન થઈએ. અરે તમે આપતા પહેલા એટલો વિચાર ન કર્યો કે સપ્તાહનું શું થશે, કાલ ઉઠીને કદાચ વિજય ભાનમાં ન આવ્યો તો? નહીં દાદાજી, એવું ન બોલો, મેં ક્યારેય એવું વિચાર્યું નથી. દાદીમા મારો વિશ્વાસ કરો, વિજયથી કંઈ જ નહીં થાય. હા બેટા, લાગણીના અતિરેકમાં આવીને હું પરિસ્થિતિનો વિચાર કરવાનું જ ભૂલી ગઈ. હવે આપણે જઈશું. હા ચાલ. દાદીમા, મંગળસૂત્ર આપતા જાઓ. બેટા, હવે તો વિજય ભાનમાં આવે ને પછી જ આપીશ. આ વીજળા ભેળી હું એ ભાન ભૂલી ગઈ હતી, હવે ભાનમાં આવી છું. દાદીમા પ્લીઝ, મારા માટે કોઈ ગેરસમજ નહીં કરતા. અરે નહીં નહીં હોય બેટા, તારા માટે અમે ગેરસમજ કરીએ? જેવું તમે તોડી નાખ્યું ને છોકરીનું દિલ. ના ના, એવું નથી, તમારી વાત સાચી હતી. હવે તો વીજળો ભાનમાં આવે ને પછી જ આપીશ. મારા માટે કોઈ ગેરસમજ ન કરતી. હું તને વચન આપું છું કે અમારા કુટુંબની વહુ તું જ બનશે. તું જ. મારો
મારો વિજય ક્યારે ભાનમાં આવશે? હે ભગવાન, અજાણતાએ મારાથી કંઈ ખોટું થઈ ગયું તો મને માફ કરજે. જે સજા આપવી હોય મને આપ. મારા વિજયને શું કામ સજા આપે છે? દાદાજી, મને પૂરી શ્રદ્ધા છે, વિજયભાઈને કંઈ નહીં થાય. હવે શ્રદ્ધા સિવાય બીજો કોઈ માર્ગ જ ક્યાં રહ્યો છે બેટા? છો રચના, સપના આવે એટલે હું ઘરે જઈને પાછો આવું છું. પણ આજે આટલી ઉતાવળ કરવાની શી જરૂર છે? આજે તો રવિવાર છે અને સપના ઘરે જ હશે, તો તમે તમારે નિરાતે આવજો. ભલે. અરે હા દાદાજી, દાદીજી કેમ છે? થોડા નારાજ છે. નારાજ? હા, એટલે સપનાથી. સપનાથી? એવું તો વળી શું કર્યું? જો વિજય ભાનમાં આવતો લાગે છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. વિજય, હું દાદાજી. વિજય, રચના, જલ્દી ડોક્ટરને બોલાવ. ડોક્ટરને બોલાવ દાદાજી. જો વિજય, હે ભગવાન, તારો લાખ લાખ ઉપકાર. તે મારી પ્રાર્થના સાંભળી. જો વિજય, ડોક્ટર પણ આવી ગયા છે. જો હવે કેમ લાગે છે તમને? અરે બરોબર, ઓલરેડ થઈ ગયો. ડોક્ટર એને મને ઓળખ્યો. દાદાજી, દાદાજી પ્લીઝ. દાદાજી, તમારું નામ? વિજય, વિજય શાહ. તમને યાદ છે તમને શું થયું હતું? હું બેંકમાંથી પૈસા ભરીને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને અડફેટ. પણ તમારી પાસે તમારી ગાડી હતી ને? ના છે, હું એ સામેની રસ્તાની સામેની સાઈડ પર હતી. બસ હું રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને હા, મને કોઈ ગાડીની અડફેટ વાગી. પછી? પછી શું થયું છે ડોક્ટર, મને યાદ નથી. મને યાદ છે, મને યાદ છે ડોક્ટર. હું તમને કહું શું થયું હતું. પ્લીઝ પ્લીઝ દાદાજી, ડોન્ટ વરી, હી ઇઝ ઓલ રાઈટ. નર્સ એમને કલાક પછી ડિટેલ ચેકઅપ માટે તૈયાર રાખજો. અને દાદાજી, તમે ચિંતા નહીં કરો, ટેક કેર, આરામ કર. હા બેટા, બેઠા થવાશે ને તારાથી થોડું? સંભાળીને દાદાજી, સંભાળીને. હું બધાને ફોન કરી આવું. નહીં દાદાજી, તમે વિજયભાઈ પાસે રહો, હું ફોન કરીને આવું છું. બહુ સારી છોકરી છે. દાદાજી, હજી હું ભાનમાં આવ્યો નથી ત્યાં પાછી છોકરીની વાત શરૂ કરી દીધી. અરે નહીં બેટા, એમ નહીં, એટલે આમ જ સારી છોકરી છે. તારી એને બહુ કાળજી રાખી, બહુ તારી સેવા કરી, અને સપનાની બહેનપણી છે. સપના? તારી સપના? અરે નાનકા, હા કેમ છે તું? મારી સપના? અરે તારી સપના કેમ ભૂલી ગયો? તું આવવાનો હતો સપનાને ઘરે લઈને, અને પછી તારો અકસ્માત થઈ ગયો. અને સપના તો ગજબની હિંમત રાખી બેટા. અરે એ એકલી બિચારી તને અહીંયા લઈ આવી અને અમને ખબર પડી એટલે અમે લોકો અહીં દોડતા આવ્યા. ખરેખર બેટા, ખરેખર કહું છું કે એ ન હોત તો બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ જાત. હા, અને જેવી ખબર પડશે એટલે પટાક કરીને દોડીને આવશે, જોજે એકદમ મારી જેમ જ. અરે પણ કોણ સપના? અરે કેમ આવું કરે છે? હમણાં જ ભાનમાં આવ્યો છે ને, ધીરે ધીરે બધું યાદ આવી જશે તને. ઓકે, ડોન્ટ વરી. મને બધું યાદ છે. એમ? હા, બધું જ યાદ છે. તો બોલ, મારો મોબાઈલ નંબર બોલ. 9921 9921. જરા એમને પૂછી જો, તું એમને જરા પૂછી જો બરોબર, કે આપણે એક્ઝેક્ટલી ક્યારે જઈએ એમની પાસે. કોઈ મોટા ડોક્ટર ને બતાવવું હોય તો એ પણ થોડી વાર પૂછીને મને મોટા સાથે વાત તો કરો. આરામ કરવા દે, એને બહુ સ્ટ્રેન ના અપાય. તું જા, પૂછ. દાદાજી, તમે છે ને? દાદાજી, આ સપના કોણ છે? વિજય બેટા, જે છોકરી તને હોસ્પિટલમાં લઈ આવી એનું નામ સપના હતું. એટલે અમે બધા એમ જ માની બેઠા કે એ જ તું જે વાત કરતો હતો એ સપના છે આ. અને બેટા બીજું કે મેં ચાલવા દીધું, કારણ કે તું તો જાણે છે બેટા કે તારા પપ્પાને અને દાદીને હાર્ટ ટ્રબલ છે. એટલે કદાચ એવું બને કે આ એ સપના નથી ને બધું જૂઠું એવું ખબર પડે તો એ લોકોને આઘાત લાગે. એટલા માટે બેટા એક પર બીજો આઘાત ન અપાય ને. પણ એ છોકરીએ ન કહ્યું કે એ બીજી કોઈ સપના છે?
એને મેં જ કહ્યું બેટા કે જેમ છે એમ ચાલવા દેજે. તમે કહ્યું અને એને ચાલવા દીધું? હા બેટા, પણ ખરેખર છોકરી ખરેખર સોના જેવી છે બેટા, તને 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 ગમશે બેટા. દાદાજી હું પાછો બેભાન થઈ જઈશ. હા બેભાન થઈશ, એ છોકરીને જોઈશ ને ત્યારે જરૂરથી તું બેભાન થઈ જવાનો. પણ બેટા મારો અનુભવ કહે છે મારી આંખ ક્યારેય ન છેતરાય. ખરેખર એ છોકરી તારા માટે એકદમ યોગ્ય છે બેટા. બેટા ખરેખર એટલે આટલા દિવસોમાં એને જોયા પછી મને ખાતરી થઈ ગઈ કે એ આ તારી જ સપના છે, તારા માટે એકદમ યોગ્ય છે બેટા. બેટા તારા દાદાજી પર વિશ્વાસ રાખ. હા તને ન ગમે તો તું ના પાડજે, મને કોઈ વાંધો નથી. પણ દાદાજી આ રીતે કોઈ ઓળખાણ વગર કેવી રીતે? અરે તું જે બેંકમાં જતો હતો ને, એટલે કે જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે તું જે બેંકમાં ગયો હતો ત્યાં જે પેમેન્ટ કેશિયર હતી અને એ તને, એટલે આઈ મીન તું તું એને ગમે છે એ પણ એને કહ્યું છે ને, અમે લોકોએ જાણી લીધું છે બેટા. બટ ધીસ ઇઝ સમથિંગ વેરી ઓકવર્ડ. અરે ઓકવર્ડ જેવું કંઈ નથી. હા તારી જગ્યાએ હું આવું ને આવા સંજોગોમાં હું જરૂર પ્રપોઝ કરી દઉં. બોલ વિજય. અરે વિજય મમ્મી. અરે બેટા પપ્પા. મને તો ખબર પડી નહીં, મને ખબર બેટા સારું થયું તું ભાનમાં આવી ગયો બેટા. હા ઓ બેટા, મને તો એટલી ચિંતા થતી હતી ને, ટેન્શન થઈ ગયું તું. હા કેમ દાદી મા? કારણ કે હજાર બધા રાખી હશે ને, માનતા ઉતારવા જવું પડશે ને. ના રે દા, આ હજાર શું લાખ બાંધા બાંધતા રાખો મારા દીકરા માટે. દુનિયામાં હોય ને એટલા બધા દેવ દેવીને બાંધી દઉં, પણ દમ તો તમારા જ નીકળવાનો જ ને. અચ્છા, કારણ કે બધી જગ્યાએ તમારે જ મને લઈ જવી પડશે ને. જા બિલ્લી કૂતે કો માર, બાધા એ માને ને મારે જવાનું બધે એમ. અરે વાહ, આ દીકરા માટે લીધેલી બાધા માનતા છોડાવવા જવું એ કઈ તમને તકલીફ વાળું લાગે છે? કામ કર ના હોય કઈ હોય કે તું કેશે કરીશ, તું કેશે એટલા પૈસા વેરીશ. બસ મારો વિજય સાજો થઈ ગયો એનો સૌથી વધારે આનંદ છે આપણને બધાને. એમ કયો ને બેટા, આ વખતે તો મેં બહુ માનતાઓ માની છે બેટા. આ તો રાખે બેટા માં છે આંતે તો. પપ્પા તમે? વિજય તું તો મર્યો. કેમ ભાઈ છું કેમ? આ ચાર જણે અલગ અલગ બાધા રાખી છે એટલે ચારે અલગ અલગ જગ્યા તારે જવું પડશે. ઓ નો નો નો, નહીં કાંઈ વાંધો નહીં, એકાદ વરસ આરામથી નીકળી જશે તારે. ના બાબા ના ભાઈ મારાથી. અરે ના બાબા છે ને, આવવું તો પડશે જ. પણ બેટા આ વખતે તને એકલું નહીં લાગે. કેમ? સપના હશે ને તારી સાથે. અરે પણ સબીરિયા, તે સપના સમાચાર આપ્યા કે નહીં? હા એ એને ખબર પડશે એટલે આવી જ જશે ને. છૂટકો છે બિચારીનો. અરે વાહ, બિચારી છે ની, લાખ રૂપિયાનો દીકરો છે મારો. અરે આવું ઘર અને આવો વર કોના નસીબમાં હોય? લો આવી સપના. વાહ બેટા વાહ, જો વિજય આ તારી સપના. હેલો. હાય સપના. અરે બેટા આ સપના છે ને એ તો સાવિત્રી કરતા ચડિયાતી છે, યમરાજ ને તારી આસપાસ ફરકવા જ ન દીધો. હા બેટા, સપના ન હોત ને તો ન જાણે શું થઈ જાત. આ ખડે પગે ઊભી રહી છે. હા થેન્ક્સ ફોર એવરીથિંગ સપના. ઇટ્સ ઓકે. તે હું તમને એમ પૂછું કે આ રિલીવ ક્યારે કરશે વિજય ને? પણ સપના શું કામ વિજય ને રિલીવ કરે, એ તો બાંધી દેશે. ભગવાન સપના નહીં, આ હોસ્પિટલ માંથી વિજય ને ક્યારે રજા આપશે? અરે સમીરિયા શું કહ્યું ડોક્ટરે તને? જી ડોક્ટરે બધા ચેકઅપ્સ કરી લીધા છે અને સાંજના રિપોર્ટ આવી જશે. જો નોર્મલ હશે તો પરમ દિવસે. પરમ દિવસે ને? હા આપણે શું કરવું છે હવે? પરમ દિવસ સુધી અહીંયા જ ધમા નાખવા જાય આપણે? અરે ચાલો ચાલો, અરે સમજતા જ નથી કોઈ બધા. અરે આને કે આ લોકો ને વાત તો કરવા દો, તમે સમજો તો ખરા. આખી જિંદગી પછી વાતો જ કર્યા કરશે ને. પણ અત્યારે જશું ક્યાં? જશું ક્યાં એટલે એ કઈ પૂછવાની વાત છે? બાજુમાં હોટલ છે, એની બાજુમાં થિયેટર છે, એની બાજુમાં શોપિંગ મોલ છે. હવે શોપિંગ મોલમાં આ લોકોને મોકલીએ એટલે ચાર કલાક સુધી બહાર નીકળશે ખરા, ત્યાં સુધી આપણે પિક્ચર જોઈ આવીએ. બરોબર છે ને? ચાલો ચાલો નીકળો, ચાલો 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 બધા ચાલો. કાઢવા પડશે શું? અહીંયા છું એટલે તારે કબાબ માંડી બનવું છે? અરે ચાલ ચાલ બહાર ચાલ, મારી સાથે પહેલા તું બહાર ચાલ ચાલ. હા ઓલ ધ બેસ્ટ. હા શું કહું તું યાદ છે ને? આંખ મીચીને બોલ જય હિન્દ. દાદાનું નામ નહીં બોલતો દાદાજી. ઓલ ધ બેસ્ટ.
બેસો ને પ્લીઝ. સોરી. શાના માટે? વાક બધો મારો છે. મારે પહેલા જ બધાને બધું કહી દેવું જોઈતું હતું કે હું તમારી સપના નથી. અરે પણ મારી તો કોઈ સપના છે જ નહીં, એ તો આ લોકો એવું માની બેઠા છે. હા પણ મેં કહી દીધું હોત તો? પણ દાદાજીએ તમને ના કહેવા દીધું, રાઈટ? ડોન્ટ વરી, દાદાજીએ મને બધું જ કહ્યું છે. અને દાદાજીએ મને ઘણું બધું કહ્યું છે. શું કહ્યું છે દાદાજી? દાદાજીએ મને એમ કહ્યું છે કે તમે તમે બહુ સરસ છો. દાદાજીએ મને એમ પણ કહ્યું છે કે તમે મારા માટે એકદમ યોગ્ય છો. અને મારા ઘરના પણ એવું માની બેઠા છે કે તમે જ મારા સપનાની સપના છો. એટલે આપણી આ સામાન્ય ઓળખાણને એ લોકો એક લગ્નના સંબંધમાં બાંધવા તૈયાર થઈ ગયા છે. અને ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો હું તમને પ્રપોઝ કરી શકું? ચંદન ગોરી, મને તો લાગે છે કે સપના જેવી સુશીલ અને સંસ્કારી છોકરી આપણા કુટુંબને બીજી કોઈ ન મળે. ખરેખર એ આપણા કુટુંબની વહુ બનીને આવી તો કુટુંબનું નામ ઉજાળશે. તમારી વાત સાચી છે. જો તમને એ છોકરી ગમી ને તો તમારી હામાં મારી પણ હાથ છે. પણ એક કહું કે છોકરી થોડી શરમાળ છે. હા એ છે, એટલે મને લાગે છે કે આજે કદાચ નહીં આવે. હો નહીં નહીં, પણ હા, હોસ્પિટલમાં આપણા બધા સાથે કેવી અળી મળી ગઈ હતી. અરે આપણા જગદીશની બહુ તો એને જોતાની સાથે જ એને પ્રેમમાં પડી ગયેલી. આ જગદીશ જરા જ્યોતિષમાં માને છે એટલે જરા કુંડળીના ચક્કરમાં હતો. પણ મને વિશ્વાસ છે કે સપના બહુ બનવાની ના નહીં જ પડે. હવે આ કાર્ય જો આપણે સારી રીતે પાર પાડીએ ને બસ આપણે ગંગાને ખરેખર. પણ હજી આવી કેમ નહીં? કદાચ કઈ કામકાજ બધો અટવાઈ નહીં ગયો. અરે મેં તો એને છે ને તે એક કલાક. અરે હા વાવ સપના, આવ કઈ બેટા, હા વાવ વાવ દીકરા, આવ અમે તારી જ રાહ જોતા હતા. આ બેટા, અરે સપના બેટા, ચંદન ગૌરી તને હોસ્પિટલમાં મળ્યા ને બસ પછી તારી જ વાતો કર્યા રાખે છે. સપના બેટા, અમારા કુટુંબની વહુ બનીને આવવાનું તને ગમશે ને? તને કઈ વાંધો તો નથી ને? દાદાજી તમે પણ શું, તમે તો જાણો છો કે વિજય સાથે મારા એવા કોઈ જાતના સંબંધ નથી. બસ માણસાઈને ખાતર અને બેંકમાં રોજ જોતી હતી એટલે લાગણી બંધાઈ ગઈને હું એમને હોસ્પિટલ લઈ આવી. બેટા તે જે કંઈ કર્યું એના માટે આ જમનાદાસ તારો ઋણી છે. પણ તને શું પસંદ છે બેટા? દાદાજી મને તો આ ઘરના બધા જ લોકો મારા પોતાના લાગવા લાગ્યા છે. પણ અરે બેટા, તું પણ અમારી પોતાની જ છે, તું કઈ પારકી થોડી છે. હા દાદીમા, પણ મારે કેમ, તારે કોઈને કઈ પૂછવું છે, જણાવવું છે? નહીં દાદાજી એવું કઈ નથી. પણ ભાઈ સાહેબ તમે એને પૂછી પૂછીને અકળાવો નહીં. હા બેટાને. દાદીમા મારે બેંકમાં થોડું કામ પતાવવાનું છે, હું પતાવીને પાછી આવું છું. ભલે બેટા, જો અમારા તરફથી તો હાથ છે, તને કોઈ વાંધો નથી ને? ના પણ અરે અરે મમ્મી, તમે સપનાને ફોન કરવાના હતા, કર્યો કે નહીં? અરે બેટા ફોન પણ કર્યો ને અહીં આગળ આવી પણ ગઈ, પણ મને કઈ બરાબર જવાબ ન મળ્યો. હો અરે મમ્મી, તમે એને એવી એવી વાતો કરીને એને બિચારીને શરમાઈ ગઈ હશે. હા તારી વાત તો સાચી છે. થયું પણ કઈ કેવું છો? એ પણ બા, મને એક વાતની ખુશી છે
કે આપણને આમ સુંદર સુશીલ છોકરી મળી ગયા, આપણા ઘરમાં બધાને ગમી ગયા. અને સેવાભાવી કેવી છોકરી હોસ્પિટલમાં, એને જે ચાકરી કરી છે આપણા વિજયની, બાપ રે બાપ. ભલે ભલે વિજય આપણો કોમમ હોય તેથી શું થયું, પણ સેવાભાવી છોકરી. વિજય માટે એને ખૂબ લાગણી છે. એટલું થઈ જોકે મને તો બધી ખબર હતી, પણ સપના હમણાં ના પાડે છે. નમસ્કાર દાદાજી. નમસ્કાર દાદીજી. હાય મોમ દેટ, કેમ છો તમે બધા? શું થયું ભાઈ, ક્યાં નક્કી કર્યું દાદાજી કે પછી? ચંદન ગોરી, મને સમજાતું નથી કે સપના ના શું કામ પાડે છે. આપણે વિજયને તો પૂછ્યું જ નથી. અરે વિજય બેટા, સપના વિશે તારો શું ખ્યાલ છે? તને પસંદ તો છે ને? શું દાદી, તમે પણ. અરે આવ સપના, આવ છે, બધા ઘરમાં જ છે. આવ આવ બેટા, આવ આવ. જો સપના, તને અમારા ઘરની વહુ બનીને આવવાનું કબૂલ છે. જો કબૂલ હોય તો આ વીંટી તું પહેરાવી દે. ના શુક્ર છે તું, એટલે તને વિજય પસંદ નથી? નહીં દાદાજી, વાત એ નથી, પણ મને મારા માટે સમીર વધારે યોગ્ય લાગે છે. વિજય પણ મને ગમે છે, પણ ચાલો ભાઈ, સપના આપણા કુટુંબની વહુ બનીને તો આવે છે. હા ભલે મોટો નહીં તો નાનો, મને કોઈ વાંધો નથી ભાઈ. તમારું શું કહેવું છે ચંદન ગૌરી? પણ આપણે વિજયને તો પૂછવું જ જોઈએ ને. બોલ વિજય બેટા, તને તો કોઈ વાંધો નથી ને બેટા? જો સપના, તું જરા પણ સંકોચ કર્યા વગર હવેટી સમીરને પહેરાવી શકે છે. મને એમાં કોઈ જ વાંધો નથી. હું હંમેશા મારા કુટુંબની સાથે જ છું. એકચ્યુઅલી તું જ્યારે ત્યાં કોમામાં હતો ને ત્યારે અમે લોકો. અચ્છા, એટલે હું કોમામાં હતો ને તમારી લવ સ્ટોરી ચાલુ હતી? ક્યા બાત હૈ, શાબાશ.